to you. Happy birthday to you. Happy birthday, dear Aastha. Happy birthday to you. Nine, 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 nine. Happy birthday. Wow. Many, many happy days of the day. Thank you. Aastha, beta. तेरा जन्मदिवस पर खूब खूब आशीर्वाद हो बेटा हमारे तरह सी पण पण आ वाडू नहीं आ हैप्पी हैप्पी वाडू हैप्पी बर्थडे एम ने आज मारी दीकरी है 20 वर्ष पूरा कर रहा है 21वां वर्ष में प्रवेश करवा जा रही है એટલે આજે પપ્પા તરફથી પાર્ટી પણ પપ્પા મને તમારા ફ્રેન્ડ્સ પાર્ટી આપવાના હતા તેમાં શું થઈ ગયું તારા ફ્રેન્ડ્સ ને પણ બોલાવી લેજે ને કટ કર્યો તને વિશ કરવા માટે ફોન કર્યો છે ને લે વળી પાછો કટ કર્યો આને હવે કટ નહીં કરતી મને હેલો લેજો મારો અવાજ સાંભળીને એને કટ કર્યો તમે પણ કમાલ છો એમ જુવાન છોકરીના ફોન લેવા તારશે अरे ना फ्रेंड नो फोन छे नी साथे बात कर भी हशे तो मैं इससे शु काम बात कर है ना એટલે આસ્થા મને આજે પણ કેક નથી મળવાની એમ તમે લાવ્યા હશો તો મળશે અત્યારે માત્ર ફૂલ અને ચોકલેટ આવતી કાલે કે ચાલો હવે સુઈ જાઓ 12 વાગ્યા ચલો ચલો બાય બેટા બાય ગુડ નાઈટ બાય એની હેપીનેસ ઓફ ટુડે વન્સ અગેન થેન્ક યુ ચલ બાય ગુડ નાઈટ Happy birthday. Wish you many, many happy returns of the day. Thank you. Thank you so much. Thank you, buddy. फोन केम कापियो? अरे पापा आता, घर में बद्दा आता. वो केरी रीते बात करूँ तेरे साथ? Okay. अच्छा तो एक काम कर. Garden में जो तारा माटे एक surprise रखी थी. What? Are you mad? एक मिनट, मने जवाब. Amazing. मैं मारा हाथे तारू आ पोर्ट्रेट ही बनाऊ छे अति सुंदर गिफ्ट मने आज सुधी क्यारे कोई ये नथी आप तुन अति सुंदर हूं क्यारे लागी पण ना थैंक यू सो मच फॉर मेकिंग माय बर्थडे सो ब्यूटीफुल आई रियली लव हां चल बाय बाय गुड मॉर्निंग पापा बर्थडे गर्ल आवी मारी आशीर्वाद आपो आशीर्वाद अच्छे तारी साथे हमेशा मारा आले थैंक यू आस्था बेटा जन्मदिवस की खूब खूब शुभेच्छाओं थैंक यू ए बाबा ते एक नानकड़ी भेट काका तुम्हारे तो खाली मने आशीर्वाद ज आपवाना होय ओहो हो बहुत समझदार થઈ ગઈ છે ને કઈ લઈ લે બેટા આ તારો હક છે અને આસ્થા તને ભાવતી મીઠાઈ મે જાતે બનાવ્યા છે રસગુલ્લા થેન્ક યુ મમ્મી ટુકા દીકરા ખૂબ ખૂબ સુખી થા હા બેટા એ આસ્થા મેની મેની હેપી ટેન્સ ઓફ ધ ડે ગિફ્ટ થેન્ક યુ હા ખાલી થેન્ક યુ નહીં સાષ્ટાંગ પ્રણામ કરો હવે ચલ ચલ હું પહેલા ગિફ્ટ જોઈશ ગિફ્ટ કેવી છે એ પછી વંદન કરીશ હવે ગિફ્ટ તો સારી જ છે કારણ કે આ ઘરમાં તારી હવે છેલ્લી બર્થડેની છેલ્લી ગિફ્ટ છે ને કેમ
છેલ્લી બર્થડે? કેમ છેલ્લી બર્થડે? ડેડ, હું શું કહું છું, હવે જે પણ સામે મળે લલ્લુ પંચુ એની સાથે આના લગ્ન કરાવી દઈએ. પપ્પા, અને કોને? મારી સાસરી વડાવવાની વાત કરે છે. એ કાકા, તાર એક સરસ ચિત્ર જેવું છે. આખો બંધ કરે તો જરા. ના 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 ના, એ આખો બંધ કરશો તો જોશો કેવી રીતે. એ ખુલ્લી જ રાખો અને આ જુઓ. એ તો પપ્પા મારી માટુંગા વાળી ફ્રેન્ડ છે ને ધારા, એને ગિફ્ટ આપ્યું. વન્ડરફુલ, એને મારા વતી કોંગ્રેસ કેજે. શ્યોર પપ્પા. અને આસ્તા બેન, આ લો મોગરાના ફૂલ. એ આનું છે ને ગજરો બનાવીને ચોટલામાં નાખજો. હા, હું હમણાં જ બાગમાંથી લઈ આવી. પછી મેં છે ને ભગવાનને ધરાવ્યા અને તમારા માટે પ્રસાદીમાં લઈ આવી. મારા બાપુ રોજ આમ કરે. ચોટલામાં નાખશો ને તો મસ્ત સુગંધી આવશે. હાલો, થેન્ક યુ તુલસી. બેટા, કસરતનો સમય થઈ ગયો, ચાલો. એ હા, એ ચાલો ચાલો બાપુ. આજે તો જોજો ને, હું તમને કેચ એમ કેચમાં હરાવીને જ રહીશ. ચાલો બાપુ, ચાલો ચાલો ચાલો, મારે પણ બહુ કામ પતાવવાનું છે. પપ્પા, લાવો, હું આ પોર્ટ્રેટ મારી રૂમમાં સાચવીને મૂકી દઉં. સંભાળીને સંભાળીને બહુ સરસ બનાવ્યું છે. બેટા, આજે કેચમ કેચી નહીં, આજે નવી રમત. હા, આ બે પુસ્તકો છે ને તારે આમ માથે મૂકવાના અને પછી આમથી તેમ ચાલવાનું. બસ, અરે આ તો બહુ સહેલું બાપુ, હમણાં ચાલીને દેખાડું તમને. જો આ જુઓ. અરે એમ નહીં, પુસ્તકોને હાથ નહીં લગાડવાનો, પુસ્તકો માથે એમને રાખવાના અને ચાલવાનું. હા, હાથ નહીં લગાડવાનો. નહીં, ચાલ. ડોક્ટરે ના પાડી છે, એમણે એમ કહ્યું છે કે પુસ્તકો માથે મૂકીને ચાલવાનું, છૂટા હાથ રાખીને આમથી આમ શાંતિથી ચાલવાનું. અને આ સંગીત પણ તારે સાંભળવાનું. આ કાનમાં ભરાવી દે. આ રમત ચાલુ રાખ, મારે પૂજા બાકી છે, હું પતાવીને આવું છું. હા, ભલે એક વાર પડે, બે વાર પડે, ત્રણ વાર પડે, ચિંતા નહીં કરવાની, સમજી? ચાલો તમે જાઓ, હું કરું છું. બાપુ પણ અઘરી અઘરી રમત દેખાડે છે. ડેડ, સાંજની પાર્ટીની લગભગ બધી તૈયારી થઈ ગઈ છે. ગુડ. બીજું કઈ કામ હોય તો મને કેજો. કામ તો છે ને, ઇમ્પોર્ટન્ટ પણ છે. ટેલ મી, એક કામ કરને, તું પાયલને ઇન્વાઇટ કરને પાર્ટીમાં. ડેડ, મને ખબર છે તું અહીંયા ઘરે લઈ આવવા નથી માંગતો, એને ઇન્ટ્રોડ્યુસ કરાવવા નથી માંગતો. હવે સમય સમયનું કામ કરે, સારો પ્રસંગ છે. લેટ હર કમ. ઓકે, આજે સાંજની પાર્ટીમાં હું એને બોલાવીશ. પણ ડેડ, એક રિક્વેસ્ટ છે. બોલ ને. તમે પ્લીઝ એની સાથે અમારા મેરેજની વાત નહીં કરતા. એની ડિગ્રી જ્યાં સુધી ન મળી જાય ત્યાં સુધી મેરેજ નથી કરવા. આ એનું જ ડિસિઝન છે. વાહ, વેરી પ્રાઉડ ઓફ હર. ભાઈ, જીવનમાં માણસે ધ્યેય જેવું કંઈ હોવું જોઈએ તો જ કંઈ અચીવ કરી શકાય. વાહ, વન્ડરફુલ. તો તમે એની સાથે મેરેજની વાત નહીં કરો ને? કમોન યાર, તારી વાઈફ પછી છે, મેરી તો ડોટર બહુ હે. એની મરજી એ મારી મરજી. પણ તને એક વણમાંગી સલાહ આપી દઉં, એને બહુ ડેટ ઉપર નહીં લઈ જતો, ડિસ્ટર્બ નહીં કરતો.
અને તેમ છતાં આમ બહુ લોનલી ફીલ થાય ને તો મમ્મી સાથે ભજન મંડળીમાં જવાનું. એટલે શું છે આ ઠરે. હેલો હે પાયલ, આજે સાંજની પાર્ટીમાં તારા આવવાનું છે. ડેડનો ખાસ આગ્રહ છે, એમના તરફથી સ્પેશિયલ ઇન્વિટેશન છે તને. થેન્ક યુ સો મચ અભી. પણ અભી, આપણી તો વાત થઈ હતી ને કે હમણાં પપ્પાને મળવાનું નથી. અને અગર તારા પપ્પા મેરેજની વાત કરશે તો શું કહેવાનું? ટ્રસ્ટ મી પાયલ, તને મેરેજ માટે કોઈ નહીં પૂછે. અને હા, બ્યુટીફુલ, એકદમ બ્યુટીફુલ સાડી પહેરીને આવજે. પાર્ટીમાં બેંગોલી બ્યુટી ચમકવી જોઈએ આજે. સોરી, નો સારી, હું તો મિની સ્કર્ટ પહેરીને આવી. મિની સ્કર્ટ? ઓકે, મિની સ્કર્ટ કેન્સલ. હાશ, હું છે ને શોર્ટ્સ અને ટી શર્ટ પહેરીને આવી. વોટ? નો નો નો, એના કરતા હું તને ઘરે આવીને પાર્ટી આપી દઈશ, રેવા દે. અરે, નફટની જેમ હસે છે શું? તો શું કરું અભી, મને પણ ખબર છે કે સસુરાલમાં પહેલી વખત જતા હોય ત્યારે મિની સ્કર્ટ ના પહેરાય. હું સારી પહેરીને જ આવીશ, પણ ઓન્લી ઓન વન કન્ડિશન. વોટ કન્ડિશન? તું પહેલી વાર જ્યારે મારા ઘરે આવે ને ત્યારે ધોતી, જબ્બો અને ટોપી પહેરીને આવજે. સંસ્કૃતિ, યુ નો. ના ના ના, હું જ્યારે ફર્સ્ટ ટાઈમ મારા સાસરે જઈશ ને ત્યારે સાધુ બાવાની જેમ લંગોટી પહેરીને આવીશ. વોટ? યસ, કારણ કે લગ્ન પછી તો માણસની હાલત સાધુ બાવા જેવી જ હોય છે. એ ફાઇલ, આજની પાર્ટીમાં આપણી જોડી બધાને ખૂબ જ ગમી જવી જોઈએ, એવી સરસ તૈયાર થઈને આવજે. હેલો. અરે સંભાળ, હેલો ફાઇલ, હું તને થોડી વાર ફોન કરું. વોટ હેપન્ડ? બાય. અભી, ચાલતી વખતે આજુબાજુ જોવાનું રાખ જરા. શું વાત હશે, આપણે અચાનક કેમ હોસ્પિટલ બોલાવ્યા? ને તુલસીની સાથે અંદર શું વાત કરતા હશે? મને તો ચિંતા થાય છે મોટી તુલસીની. ડોક્ટરે કઈ ફોડ પાડે તો ખબર પડે ને રાઘવ, રગવાયા થવાથી શું વળવાનું છે? થોડી વાર ખમી જા ને, તુલસી આવે તો હમણાં ખબર પડી જશે. એ ડોક્ટર દીદી, હવે તો છે ને હું બાપુને કેચમ કેચમાં દરેક વખતે હરાવી દઉં છું. આ પહેલા 10-10 વાર બોલ અમારા હાથમાંથી છટકી જતો, અને હવે 10-10 વાર હું બોલ પકડી લઉં છું. પછી બાપુ છે ને રાજી થઈને મને બરફનો ગોળો ખાવા માટે લઈ જાય છે.
ગુડ એ પ્રેક્ટિસ ચાલુ રાખજે એક પણ વાર બોલ પડવો ના જોઈએ તો જ તું સાચી એમ થાય તો હું પણ તને બરફનો ગોળો અપાવીશ માય લોટ ચણાનો લોટ સાચે એ ના 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 રેવા દો એ તમે તો બરફના ગોળામાં એ દવાઓ નાખીને આપતો કડવો કડવો લાગશે અચ્છા મને એ કે માથા પર ચોપડી બેલેન્સ કરવાનું ફાવ્યું એની તો તમે વાત જ નહીં કરો ડોક્ટર દીદી ખરું તો એવું તમને ખબર છે હું છે ને માથા પર આમ ચોપડી મૂકીને ચાલતી હતી તો હું પડી ગઈ ઓલો ડાબલે મને પકડી લીધી પછી એ મને એટલું બધું વડ્યો તો તું એની સાથે ઝઘડી નહીં ના મને પહેલી વાર એના પર જરાય ગુસ્સો ના આવ્યો કેમ એમ જ અને તમને તો ખબર છે ને કોઈ પણ છોકરો મારી આગળ દાદાગીરી કરે તો એનું કેવું આવી બને ને ઓલા ડાબેલાએ પણ મને વળવામાં કઈ બાકી નતું રાખ્યું હા પણ હું તો એને કઈ બોલી જ ન શકી પછી છે ને એક મિનિટ તમે ઉભા થાવ અહીંયા હું છે ને મારા માથા પર આમ ચોપડી રાખીને ચાલતી હતી અને ત્યાં હું પડવાની હતી તમે આમ માથા પર ચોપડી રાખો અને હવે પડો આમ નહીં આમ પાછળ પડો જો આમ આમ ઓલા ડાબલિયાએ મને પકડી લીધી ને ડોક્ટર દીદી મને તો મજા આવી એ તમે કોઈ દિવસ આવી રીતે પડ્યા છો તમને કોઈ આમ ઝીલી લીધી છે ના તુલસી તું છે ને આમ જ કસરત ચાલુ રાખજે તું ધીરે ધીરે ડાઈ થઈ રહી છે તો હું ડાઈટ છું એટલે તો બાપુ મને કહેતા હોય છે કે તું મારી ડાઈ દીકરી છે તું બાપુની ડાઈ દીકરી છે પણ હું પણ તારી બહેનપણી છું ને તો મારું માનીશ ને માનીશ ને તું છે ને આમ જ રોજ મનની કસરત કરજે તને પણ સારું લાગશે તું ડાઈ થઈ રહી છે ને એટલે તને ગુસ્સો ના આવ્યો ચાલ હવે આ ચિઠ્ઠી છે ને બાર રિસેપ્શન પર સિસ્ટર દીદીને આપી દેજે એ તને ટેસ્ટ માટે લઈ જશે અને બાપુને અને ફોઈને મારી પાસે મોકલ હા ભલે હમણાં મોકલ્યું ડોક્ટર આવો હા પ્લીઝ આવો જો તુલસીમાં ઘણો ફેર પડવા માંડ્યો છે એના મગજને પણ કસ તુલસીની ટ્રીટમેન્ટ યોગ્ય દિશામાં છે મેં સિનિયર ડોક્ટર્સને એના લેટેસ્ટ રિપોર્ટ્સ બતાવ્યા છે અને બધાનો ઓપિનિયન છે કે એનું ઓપરેશન કરાવવું પડશે જો ઓપરેશનના નામથી ડરવાની જરૂર નથી એની નાશ પામેલી કે દબાયેલી નસો ખુલી જાય તો આપણે જીતી જઈએ આઈ નો 3.5-3 લાખનો ખર્ચો છે પણ મેં ટ્રસ્ટમાં ભલામણ કરી છે 50% મદદ એ લોકો કરશે અને બાકીની વ્યવસ્થા તમારા લોકોએ કરવી પડશે જો મારી સલાહ છે કે બહુ મોડું નહીં કરતા જેટલો જલ્દી નિર્ણય લેશો એટલું જ તુલસી માટે સારું રહેશે અને આમ પણ મારે મારા ભણવાના કામથી બેંગ્લોર જવાનું થશે તો લંબાઈ જશે અને હું ઈચ્છું છું કે તુલસીનું ઓપરેશન મારી હાજરીમાં જ થાય રાઘવ તારી ચિંતાઓ કરવાની આદત મને નથી ગમતી હો ભાઈ સાહેબ અરે ઓપરેશનની વાતથી આટલી ચિંતા કરસ તો સામે એમ કેમ ભૂલી જાય છે કે તુલસીને કેટલો ફરક પડી ગયો છે પહેલા ભગવાન ખાલી બાદબાકી જ નથી કરતો સરવાળાય કરે છે હેલો રાઘવ મોટા સમાચાર છે સારા સમાચાર છે આપણી વૃંદાનો પત્તો મળી ગયો છે તું હમણાં ને હમણાં ત્યાંથી નીકળ